જય શ્રી કૃષ્ણ માણ મિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 6 ભંગાર વેચનાર ભણી રહ્યા છીએ. આગળના વિડીયોમાં બાળમિત્રો આપણે પ્રશ્ન નંબર 26 સુધી ભણી ગયા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 27થી શરૂઆત કરવાની છે. ગુણાકાર કરો. 832 ગુણ્યા 5, 5 દૂ 10નો 0 વધી 1, 5 તરી 15, 15ને 1 16, 16નો છગડો વધી 1, 5 18 40, 40ને 1 41. કોઈ પણ એક રીતે ગુણાકાર કરવાનો છે. અહીંયા તમને બે રીત આપી છે તો આપણે બીજો દાખલો ગણીશું. ચલો 9 એકાનો ઘોડ્યો 3 સુધી બોલવાનો છે. 9 એકા 9, 9 દૂ 18, 9 તરી 27, 27નો 7ડો વધી 2, 9 ચોક 36, 36ને 2, 38નો 8ડો વધી 3, 9 છ, 9 એકા 9, 9 દૂ 18, 9 તરી 27, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 54ને 3 કેટલા થશે બાળમિત્રો? તો 54ને 3 થશે 57, એટલે 5787. ત્યાર પછી ત્રીજો દાખલો છે. 3 સીતા 21નો એકડો વધી 2, 3 સીતા 21, 21ને 2, 23નો તગડો વધી 2, 3 ચોક 3 એકા 3, 3 દૂ 6, 3 તરી 9, 3 ચોક 12, 12ને 2, 14. આવડે ને બાળમિત્રો તમને આવી રીતે ગુણાકાર કરતા? ચોથો દાખલો આપ્યો છે. આ 958 ગુણ્યા 38. ચલો એ દાખલો તમને ગણીને જ આપ્યો છે, આપણે બીજો દાખલો ગણી રહ્યા છીએ. ચલો બે સંખ્યા હોય તો એકમની શૂન મૂકવાની, એક સંખ્યા દાબી દેવાની, એક સંખ્યાનો વારો લેવાનો. ચોકુ ચોકુ 16, 16નો છગડો વધી 1, 4 છંગ 24 ને 1, 25નો 5ડો વધી 2, 4 તરી 12 ને 2, 14, વત્તા હવે આ 4નો વારો લેવાનો. ચોકુ ચોકુ 16નો છગડો વધી 1, 4 છંગ 24 ને 1, 25નો 5ડો વધી 2, 4 તરી 12 ને 2, 14. હવે આનો કરવાનો સરવાળો. 6ના 6, 5ને 6 11નો એકડો વધી 1, 4 5ને 1 6 અને 4 10નો 0 વધી 1, 4ને 1 5ને 1 6 1ના 1. જવાબ આવ્યો 16016. ત્યાર પછી છે છઠ્ઠો દાખલો. 546 ગુણ્યા 20, બે રકમનો દાખલો છે. એકમની શૂન મૂકી દેવાની, બે સંખ્યા છે એટલે પહેલાં 2નો વારો લેવાનો. ચલો 2 છંગ 12નો બગડો વધી 1, 2 ચોક 8, 8ને 1, 9, 2 પંચા 10, વત્તા હવે 0 સાથે આપણે ગુણાકાર કરીશું કોઈ પણ સંખ્યાનો તો 0 આવશે. જીરો 2ના 2, 9, 0, 10. ચલો આ દાખલો બી પૂરો. એના પછી છે 7મો દાખલો. ચલો એકમની શૂન, 6 એકા 6, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ 0, 1 ચોક 4, વધતા હવે 8નો વારો લેવાનો. 8 છંગ 48નો 8ડો વધી 4, વધી 4ને 4 અહીંયા, 8 ચોક 8 એકા 8, 8 દૂ 16, 8 તરી 24, 8 ચોક 32. ચલો સરવાળો. 8ના 8, 6ને 4, 10નો 0 વધી 1, 2ને 1 3, 4ને 3 7. ચલો થઈ ગયું બાળમિત્રો. ત્યાર પછી છે 28મો દાખલો. એક દુકાનદારે એક વસ્તુના રૂપિયા 230માં ખરીદીને તરત જ એક ગ્રાહકને 275માં વેચી દીધી છે, તો દુકાનદારને કેટલા રૂપિયા વધુ મળ્યા? તો કેટલામાં ખરીદી છે તેણે 230માં અને વેચી કેટલામાં? 275માં. મોટી સંખ્યા ઉપર લખવાની, નાની નીચે. ચલો બાદબાકી કરો. 5માંથી 0 જાય તો 5, 7માંથી 3 જાય તો 4 અને 2માંથી 2 જાય તો 0. તો દુકાનદારને 45 રૂપિયા વધારે મળ્યા. ત્યાર પછી છે 29મો દાખલો. ભાવેશ એક સાયકલ 500 રૂપિયામાં ખરીદીને ભાવિકાને 625 રૂપિયામાં વેચી દે છે, તો તેને કેટલા વધુ મળ્યા એવું આપણને કીધું છે. તો તેમાં પણ આપણે શું કરવાનું બાળમિત્રો? બાદબાકી કરવાની. મોટી સંખ્યા પહેલાં લખો 625, તેમાંથી 500 રૂપિયા બાદ કરો. ચલો 5માંથી 0 જાય તો 5ના 5, 2માંથી 0 જાય તો 2ના 2, 6માંથી 5 જાય તો 1, 125 રૂપિયા તેને વધુ મળ્યા. જવાબ લખો. ભાવેશને 125 રૂપિયા વધુ
મળ્યા. ચલો આવી રીતે તમને બાળ મિત્રો દાખલા ગણતા આવડે ને, વ્યવહારિક દાખલા જે મેં શીખવાડ્યા છે તે બધાએ ઘરે પ્રેક્ટિસ કરવાની છે, જે હું દાખલા ગણાવું છું તે તો જ તમને આવડશે. તો અહીંયા બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર 29 સુધી ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 30માં પ્રશ્નથી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.